હેલો ફ્રેન્ડ્સ, હું મોના કાણકિયા ચિત્રલેખા તમારી સમક્ષ લાવે છે. ગુજરાતી ફિલ્મ બે યારના લીડિંગ એક્ટર દિવ્યાંગ ઠક્કર અને પ્રતિક ગાંધી. ચાલો તો મળીએ આ બંને મલ્ટી ટેલેન્ટેડ એક્ટર્સ એટલે કે બે યારને. બાપા પહેલા 42 ઇંચના 3D LED TV જોઈને કેટલા ઘેલા થઈ ગયા યાર. આપણે કંઈક સોલિડ મિડલમાં જઈએ. આટલું મિડલમાં તો કોઈ મિડલ ક્લાસવાળું ના હોય. શું બધી નેગેટિવ વાતો કરે યાર. આપણે કંઈ કરશું ને? આપણે રિયલ એસ્ટેટમાં બી જંપલાવ. આપણે પૈસા કમાઈશું. બકા, આપણા મમ્મી પપ્પા એસી જોઈને ઘેલા નહીં થાય. આપણો બી 3 BHKનો ફ્લેટ હશે સેટેલાઇટમાં. મોટા ક્લબની મેમ્બરશીપ બી હશે ને મસ્ત લાંબી ગાડી બી હશે. જોઈ લેજે તું. દિવ્યાંગ, આ તારી બીજી ફિલ્મ છે કેવી રીતે જઈશ પછી હવે બે યાર. સો તારા કેરેક્ટર વિશે થોડું કહેશે? બે યારમાં આ જ મારું કેરેક્ટર છે કે એના ફેમિલીને જોયે છે કે આ બધા 3 BHKનું ફ્લેટ ને આ બધા સાધનો જોઈને કેવા ઘેલા થઈ ગયા છે. અને એને લાગે છે કે આપણે આપણા નાના ખાબોચિયામાં જીવન કંઈક મોટું નહીં કરવાનું, કંઈક એવું કરવાનું કે જેનાથી આખી લાઈફ ચેન્જ થઈ જાય. અને બહુ ઇમ્પલ્સિવ કેરેક્ટર છે. એને બસ એ બધું બધી વસ્તુઓ પામવી છે એની માટે અને એના ફેમિલી માટે. અને એ કરવા માટે એ કંઈ પણ કરવા માટે તૈયાર છે, કેવા પણ રસ્તા લઈ શકે છે. અને ટીનો જે છે એનો સૌથી અગત્યનો મિત્ર છે, બેસ્ટ. હા પ્રતિક, તારું શું કેરેક્ટર? મારું કેરેક્ટર એ જ છે કે આ જેટલો ઇમ્પલ્સિવ છે ને એટલો જ સાચવીને રાખવાનો. એટલે મારા કેરેક્ટરનું નામ છે ટીનો. હવે ટીનો એવું કેરેક્ટર છે કે ચકો એકદમ ઇમ્પલ્સિવ માણસ છે. એને કંઈક કરવું હોય તો પહેલાં કરશે ને પછી વિચારશે. અને ટીનો પહેલાં પ્લાન કરશે. અને એકચ્યુઅલી છે એવું કે જ્યારે પણ ટીનાનું પ્લાનિંગ ચાલતું હોય ને ત્યારે ચકાને બહુ ડર લાગે કે આ કંઈક નવું ભલતું જવાનું. પ્રતિક, ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો તારો પહેલો અનુભવ એ કેવો રહ્યો? એટલે ફિલ્મને ભાષા સાથે ક્યારેય કોઈ લેવાનું હતું જ નથી, પણ ગુજરાતી ફિલ્મમાં કામ કરીને મને બહુ જ મજા આવી. કારણ કે ગુજરાતી એ મારી માતૃભાષા છે. મેં ગુજરાતીમાં ઘણું થિયેટર કર્યું છે. એટલે ગુજરાતીમાં ફિલ્મ કરવી અને તે પણ સારી ફિલ્મ કરવી અને સારી ફિલ્મ કરીને યુથ સુધી પહોંચવું, ઇટ્સ એબ્સોલ્યુટલી એક્સાઇટિંગ. અને ઓફકોર્સ તારી બીજી ફિલ્મ, તો તું એમાંથી ઘણું બધું શીખ્યો હશે. એમાંય જ્યારે ફિલ્મમાં મનોજ જોશી અને દર્શન જરીવાલા જેવા દિગ્ગજ કલાકારો હોય, તો તને એના પાસેથી શું ટિપ્સ મળી એઝ એ એક્ટર? એ ખબર પડી કે સિનિયોરિટી શું કહેવાય છે, યુનો, કે કેમ આટલા એ લોકો એક્સપિરિયન્સ છે અને જે સિઝન્ડ એક્ટર જેને કહેવાય એની પરિભાષા શું છે એ મને આ પિક્ચર કરતા વખતે આઈ અન્ડરસ્ટુડ. આ ફિલ્મનું એક ગીત ખૂબ જ જાણીતું થયું છે અને યંગસ્ટર્સમાં સ્પેશિયલી ખૂબ ગવાઈ રહ્યું છે. તમે ચારેક લાઈન કહેશો, ગાશો? અંત વગરની રાતો ને અર્થ વગરની વાતો, બડે વાળી લાટો ને કેટલી નીચા, એક્ઝામ વાળો રટ્ટો ને 100 રૂપિયાનો સટ્ટો, હાઈવે વાળો હુક્કો ને ગર્લફ્રેન્ડ ની ના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.